અમદાવાદ સાબરમતી આશ્રમથી નીકળેલા સિવિલિયન સાયકલ કોમ્યુનિટી સભ્યો સાયકલ યાત્રા અંકલેશ્વર આવી પહોંચી હતી. આઝાદીના વર્ષની ઉજવણીના ભાગરૂપે અમૃત મહોત્સવ તેમજ ગાંધી જયંતિ નિમિત્તે સાયકલ યાત્રાનું રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આઝાદીના અમૃત મહોત્સવને 75 વર્ષ તેમજ ગાંધી જયંતિ નિમિત્તે અમદાવાદ સિમ્બાલિયન સાયકલિંગના સભ્યો સાયકલ વડે દાંડી યાત્રા યોજી છે. જે સાયકલ યાત્રા અંકલેશ્વર ખાતે આવી પહોંચતા અંકલેશ્વર રોટરી ક્લબના પ્રમુખ જિજ્ઞેશ પટેલ, ગજેન્દ્ર પટેલ, હેતર પટેલ, જયેશ પટેલ સહિતના સભ્યોએ સ્વાગત કર્યું હતું. સ્વાસ્થ્ય માટે જાગૃત બને, સ્વાસ્થ્યની કાળજી તેમજ વિદેશી વસ્તુઓનો ત્યાગ કરી સ્વદેશી વસ્તુઓ અપનાવવા લોકોને અપીલ સાથેના ઉદ્દેશ સાથે યાત્રા નીકળી હોવાનું સાયકલિસ્ટ જિજ્ઞેશ પટેલે જણાવ્યું હતું. સાયકલ યાત્રા અંકલેશ્વર ખાતે ગાંધીજીની દાંડી યાત્રા દરમિયાન જ્યાં રોકાયા હતા તે માળની પોર્ટ ખાતે સાયકલિસ્ટે મુલાકાત લીધી હતી અને ગાંધીજીના વિચારોને વગોડ્યા હતા. આ સાયકલ યાત્રા અંકલેશ્વરથી દાંડી યાત્રા માર્ગથી સુરત તરફ જવાના રવાના થઈ હતી. હું આર્કિટેક્ટ જિજ્ઞેશ પટેલ, સિમ્બાલિયન સાયકલિંગ કોમ્યુનિટી ફાઉન્ડર. અમદાવાદથી 3 રાત્રિ 4 દિવસનું આયોજન આવી રીતે છેલ્લા 4 વર્ષથી કરીએ છીએ. ગાંધીજીએ જે મૂલ્યો આપણને સમજાવ્યા, અહિંસા, શાંતિપ્રિય અને આઝાદી, બસ એવા જ કંઈક બીજા મૂલ્યો સાથે અમે પણ અમદાવાદથી 420 કિલોમીટર કરવા માટે દાંડી પહોંચીએ છીએ 2 ઓક્ટોબર 32 સાયકલિસ્ટ સાથે. અમારો મેઇન સિદ્ધાંત છે સ્વચ્છતા. આપણે વિચારીએ છીએ કે હજુ પણ આઝાદીના રજત આ 75 વર્ષે જો આપણે અમૃત મહોત્સવ ઉજવતા આવીએ ને છતાંય આ વિચારતા આવીએ કે સ્વચ્છતા અભિયાન ઉપાડવું પડે તો એ ખરેખર આપણે ઘણા પાછળ છીએ. એવી જ રીતે સ્વાવલંબન, આપણે પોતાની વસ્તુઓ પોતે વાપરતા થઈશું તો ભારતને ઘણા ઉપરના સ્તરે લઈ જઈ શકીશું. આ અને સ્વચ્છતા, એની સાથે સાથે સ્વાસ્થ્ય, જે અત્યારે સૌથી વધારે જરૂરી છે. કારણ કે બધાને કોરોના પછી ખબર છે કે જો તમે હેલ્ધી છો, ફિટ છો, તો એ જે ભારતના લોકલાડીના નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે ફિટ ઇન્ડિયા, તો એવું જ અમારું આ સ્વાસ્થ્યગ્રહનું આગ્રહ છે કે અમે પણ બધાને સંદેશો આપીએ છીએ, સાયકલ ચલાવો અને સ્વસ્થ રહો. આઝાદીનો અમૃત મહોત્સવ, દેશની સ્વતંત્રતાને 75 વર્ષ પૂર્ણ થયા છે અને પૂજ્ય મહાત્મા ગાંધીજીની 152મી જન્મજયંતિ નિમિત્તે દાંડી આશ્રમ, સાબરમતી આશ્રમથી દાંડી સુધીની આ સાયકલ યાત્રા અમદાવાદથી શરૂ થઈ છે અને દાંડી પહોંચવાની છે. આ સાયકલિસ્ટ મિત્રો આપણા સૌને સ્વચ્છતા, આરોગ્ય અને દેશ બંધુત્વનો ભાવ લઈને આપણી વચ્ચે આવ્યા છે. આવનારા સમયમાં આપણો દેશ ખૂબ પ્રગતિ કરે અને રાષ્ટ્ર પ્રગતિના નવા સોપાન સર કરે એવી સૌને શુભેચ્છા તથા આ સૌ સાયકલિસ્ટ મિત્રોને દાંડી પહોંચવાના છે ત્યારે હૃદયથી